અમરેલીથી કપોળ વણિક અને સોની વણિક યુવાનો દ્વારા ધરાઈ પદયાત્રાનું આયોજન થતા પદયાત્રાઓ રવાના થયા છે. અમરેલીના કપોળ વણિક અને સોની વણિક દ્વારા બાલમુકુંદ હવેલી ધરાઈ પદયાત્રાનું આયોજન થયું હતું. દર પૂનમે યોજાતી પદયાત્રાનું આ પૂનમે પણ આયોજન થતા અનેક યુવાનોએ યાત્રામાં જોડાઈ પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. આજથી લગભગ 1.5 વર્ષથી ને અમે લોકો દર પૂનમે નિધિ સ્વરૂપ બાલમુકુંદ ધરાઈમાં જે બિરાજે છે એના દર્શન કરવા જઈએ છીએ. હાલીને પગ દ્વારા હાલીને પદયાત્રા કરીએ છીએ અને કોઈ પણ જાતની અમને કોઈને ક્યારેય તકલીફ પડી નથી. અને બાલમુકુંદ માનતા અને જે કંઈ કોઈને હોય તો ક્યારેય પણ અચૂક જેને પૂરી કરવી હોય અથવા એકલા હોય તો દર પૂનમે અહીંયા આવી જાય. હવેલી ભાઈ આવે અને બાલમુકુંદ માનતા બધી કરે જ છે. તો જોને ખ્યાલ જ છે બાલમુકુંદ ધરાઈ તે નિધિ સ્વરૂપ છે અને પોતે એની ઈચ્છાથી પધારેલા છે કે જે રાજકોટ રાજકુરી હતા અને ચિત્તલ એમના લગ્ન થયેલા, એમની સાથે સરવૈયા કુટુંબના લગ્ન થયેલા અને એની ચિત્તલ રાજધાની હતી ત્યારે રાજકુમારીની સાથે એના ખોળામાં બેસી ગયા હતા. અને બાલમુકુંદજીએ કીધું હતું કે તમે જ્યાં ઊભા રહેશો ત્યાં હું પછી ત્યાંથી હટીશ નહીં. એવી રીતે ચિત્તલના પાદરમાં ધરાઈ આવ્યું અને ગાડું ઊભું રાખ્યું અને ત્યાંથી પછી હટ્યા નહીં. એટલે જ્યાં તરો છોડ્યો એટલે એ બાલમુકુંદ ધરાઈનું ગામનું નામ ધરાઈ થયું અને ત્યારથી બાલમુકુંદ ધરાઈ એમ કહેવાય છે. અને આજે પણ ચિત્તલના સરવૈયા કુટુંબના છેડાછેડી ત્યાં જ છૂટે છે અને આજની તારીખમાં પણ એના કુળદેવી દેવતા તરીકે બાલમુકુંદ ધરાઈ છે. અત્યારે તમે કેટલા જણા અત્યારે બાલમુકુંદ ધરાઈની પદયાત્રા? અત્યારે પદયાત્રામાં 10 જણા છીએ. આમાં નક્કી નથી હોતું, ક્યારેક 25 જણા, ક્યારેક 25 જણા હોય, ક્યારેક 5 જણા. અને અમે જયારે સોની લોકો હતા અને જે ધરાઈ માટેની બધા રાખી હતી માનતા અને એ બધા અમે ગયા હતા ત્યારે લગભગ 50-60 જણા હતા હાલીને જવાવાળા. અને અમારી માનતા ત્યારે સફળ થઈ હતી અને સરકારની ઝુંબેશની રૂપે અમે સફળ થયા હતા અને લગભગ અમને પૂરેપૂરી સફળતા મળે છે.